हेलो स्टूडेंट्स, होप यू ऑल आर डूइंग वेल। सी प्रीवियसली आपने तमारो यूनिट थ्री प्रॉब्लम्स ऑफ इकोनॉमिक डेवलपमेंट इन कंटेक्स्ट टू इंडिया एवं अनएम्प्लॉयमेंट डिस्कस करता था, जेमा इंट्रोडक्टरी पार्ट नी अंदर रीजन्स डिस्कस करेला एज वेल एज हाउ वी केन ऑल्सो क्रिएट द लेवल ऑफ फुल एम्प्लॉयमेंट। फाइन, सो एवी वस्तु पण आपण डिस्कस केली। देन वी वर डिस्कसिंग अबाउट द वॉलंटरी एंड ट्रेडिशनल अनएम्प्लॉयमेंट। कम्पलसरी अनएम्प्लॉयमेंटनी अंदर बे पॉइंट ऑफ व्यू डिस्कस करेला छे, इंडिविजुअल एज वेल एज नेशनना पॉइंट ऑफ व्यू थी। फाइन, अदर देन देट आपणे रूरल अनएम्प्लॉयमेंट डिस्कस करता था, जेमां बे वस्तु जोई के सीजनल एज वेल एज डिस्गाइज। बराबर, सीजनल अने डिस्गाइज्ड अनएम्प्लॉयमेंट विषे आपणे डिस्कस करेलू, जेमां એ વસ્તુ પણ જોઈ લીધી કે નેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી શું પ્રોબ્લેમ છે કે ઇન્ડિવિજ્યુઅલના પોઈન્ટ ઓફ વ્યૂથી શું પ્રોબ્લેમ છે। ફાઇન, પ્રોબ્લેમ ઇઝ ફ્રોમ ધી બોથ ધી સાઈડ, સો સોલ્યુશન પણ બંને સાઈડથી આવવું જોઈએ, જેના સોલ્યુશન્સ આપણે આગળ જોશું કે ભાઈ ગવર્મેન્ટે શું શું એવા સ્ટેપ્સ લીધેલા છે કે જેના લીધે આપણે અનએમ્પ્લોયમેન્ટમાંથી બહાર નીકળી શકીએ છીએ। ફાઇન, સો એ વસ્તુ માટે ગવર્મેન્ટે પણ પોતે અમુક સ્ટેપ્સ લીધેલા છે। એટ લાસ્ટ વી વર ડિસ્કસિંગ અબાઉટ ધી રૂરલ અનએમ્પ્લોયમેન્ટ, જેમાં સિઝનલ એઝ વેલ એઝ ડિસગાઈઝ અનએમ્પ્લોયમેન્ટ જોઈએ। ફાઇન, સિઝનલ માટે મેં તમને કીધું કે ભાઈ ઇટ ઇઝ ઇટ કેન બી રિમૂવ, બરાબર, ઇટ કેન બી રિમૂવ બાય ટેકિંગ સમ ઓફ ધી અધર સ્ટેપ્સ ફ્રોમ ધી સાઈડ ઓફ ગવર્મેન્ટ ઓર ફ્રોમ ધી સાઈડ ઓફ પર્ટિક્યુલર વી કેન સે દેટ ધી પીપલ ઓલ્સો। ફાઇન, નેક્સ્ટ ડિસગાઈઝ અનએમ્પ્લોયમેન્ટની વાત કરેલી હતી છુપી બેરોજગારીના પોઈન્ટ ઓફ વ્યૂથી। ફાઇન, સો છુપી બેરોજગારીમાં બી આપણે જોઈ લીધું કે અમુક લોકો કામ કરતા જે છે દેખાય છે, બટ દે આર નોટ પર્ટિક્યુલરલી વર્કિંગ ઓન ધી પ્રોડક્ટિવિટી। સી, સીધી વસ્તુ છે કે ખેતમજૂરોની એટલી બધી જરૂરિયાત નથી હોતી, સ્ટીલ દે આર ઇન્વોલ્વ ઇન દેટ પર્ટિક્યુલર ટાસ્ક, અને ઇન્વોલ્વ થાય છે એનો કોઈ પણ પ્રકારનો ઇસ્યુ નથી હોતો, બટ દે આર નોટ ગેટિંગ એની કાઇન્ડ ઓફ વી કેન સે ધી પ્રોડક્ટિવિટી, એ લોકો કોઈ પણ પ્રકારની પ્રોડક્ટિવિટી ઉપર કામકાજ કરતા હોતા નથી। નેક્સ્ટ આપણને આપેલું છે અર્બન અનએમ્પ્લોયમેન્ટ। અર્બન અનએમ્પ્લોયમેન્ટની અંદર ફર્સ્ટ પાર્ટ તમને આપેલું છે ઇન્ડસ્ટ્રીયલ અનએમ્પ્લોયમેન્ટ। હવે અર્બન અનએમ્પ્લોયમેન્ટમાં તમને એવું કીધું છે કે ઇટ કેન બી મોસ્ટલી સીન ઇન ધી અર્બન એરિયાઝ, બરાબર, મોસ્ટલી જે છે એ તમને શહેરી વિસ્તારોની અંદર જોવા મળતી બેરોજગારી આપેલી છે, જેમાં ફર્સ્ટ પાર્ટ આપેલો છે ઇન્ડસ્ટ્રીયલ અનએમ્પ્લોયમેન્ટ। ઇન્ડસ્ટ્રીયલ અનએમ્પ્લોયમેન્ટ એટલે પ્રોબેબલી તમને જે વસ્તુ મેન્યુફેક્ચરિંગ એઝ વેલ એઝ ટ્રેડિંગ એક્ટિવિટીના પોઈન્ટ ઓફ વ્યૂથી બિઝનેસીસમાં જે પ્રકારની બેરોજગારીઓ જોવા મળતી હોય, દેટ ઇઝ નોન એઝ ધી ઇન્ડસ્ટ્રીયલ અનએમ્પ્લોયમેન્ટ, જેના બે ભાગ તમને આપેલા છે, અ સાયક્લિકલ વન એન્ડ ટેકનોલોજીકલ વન। બરાબર, સાયક્લિકલ વન એટલે એવું કે જે બિઝનેસ સાયકલ ચેન્જ થતાની સાથે કે પછી ઇકોનોમિક સાયકલ ચેન્જ થતાની સાથે બેરોજગાર બની જતા હોય છે લોકો। આની અંદર બે પોઈન્ટ ઓફ વ્યૂ છે, વન ઇઝ બિઝનેસ સાયકલ કે જે તમે અલ્ટિમેટલી પહેલાં ભણી ગયા છો, ઇન્ટ્રોડક્શન, ગ્રોથ, સેચ્યુરેશન એન્ડ ડિક્લાઇન, આ બિઝનેસ સાયકલ છે, અને એક હોય ઇકોનોમિક સાયકલ, ઇકોનોમીનું સાયકલ જેની અંદર તમે રિસેશન અને ઇન્ફ્લેશન જે છે એના જોઈ શકો છો પોઈન્ટ ઓફ વ્યૂઝ। બરાબર, એક સ્ટેજે ઇન્ફ્લેશન હોય, એક સ્ટેજે રિસેશન હોય ઇકોનોમીની અંદર, જેના લીધે લોકો બેરોજગારો બનતા હોય। ઘણી વખત એવી સિચ્યુએશન આવે કે કન્ટ્રીની અંદર એ પ્રકારની મંદી આવી ગઈ હોય કે જ્યાં લોકો કોઈ વસ્તુની ડિમાન્ડ જ નથી કરતા। હવે લોકો ડિમાન્ડ નથી કરતા તો મારે એમ્પ્લોઈઝ લોકોને રાખવાનો કોઈ મતલબ નથી હોતો, કારણ કે ઇટ ઇઝ ધી કોસ્ટ ઇન્કરિંગ થિંગ ફોર ધી બિઝનેસમેન ઇટ સેલ્ફ, ઇન્ડસ્ટ્રી કે બિઝનેસ કરતા લોકો માટે તો એ કોસ્ટ ઇન્કરિંગ જ છે। આજે 5 લોકો એમને બેઠા છે મારી કંપનીની અંદર, અને એ લોકો દિવસનું 500 રૂપિયા રોજ લઈ જાય છે, તો મારે તો મહિનાની 1500 રૂપિયાની અડી જાય છે ને, વગર લીધાની, કે એ લોકો પ્રોડક્શનની અંદર તો કંઈ કન્ટ્રીબ્યુશન નથી આપતા, ને માર્કેટમાં એવી ડિમાન્ડ નથી કે હું એ 5 લોકોને એમ્પ્લોયડ કરી શકું એમ હોય, તો ઓબ્વિયસલી આઈ પ્રિફર ટુ રિલીઝ ધેમ। સીધી વસ્તુ છે ને કે હું એ જ વસ્તુ પ્રિફર કરીશ ને કે મારે એ લોકોને રિલીઝ કરી દેવા જોઈએ, કાઢી મૂકો, બરાબર ને, કારણ કે મને એ ભલે ને એ પોતે તો 5 જણા છે ને દિવસનું 500 રૂપિયા રોજ લઈ જાય છે, પણ મને તો એ મહિનાની કેટલા બધા રૂપિયાની જે છે એ ખર્ચો થઈ જાય છે ને, કેટલા બધા રૂપિયાનું, ઇટ ઇઝ ધી કોસ્ટ ઇન્કરિંગ થિંગ ને, એ લોકો મફતમાં તો અહીંયા આવે નહીં, ભલે અહીંયા આવીને કામ કરે ન કરે એ તો અલગ વસ્તુ છે, પણ કહેવાની વસ્તુ એ છે કે તમે આવા ઘણા અનએમ્પ્લોયડ પીપલને જોતા હશો માર્કેટની અંદર, બરાબર, સો આ
વસ્તુ જે છે ને એ પર્ટિક્યુલરલી ટેમ્પરરી હોય છે. એક વસ્તુ તમને કહેતા સાયક્લિકલ અનએમ્પ્લોયમેન્ટ ઇઝ ઓલવેઝ ધી ટેમ્પરરી વન, બરાબર. બીજું એક મેં તમને કીધું બિઝનેસ સાયકલનો પોઈન્ટ ઓફ વ્યૂ. યુ નો દેટ બિઝનેસ સાયકલ, તમને બિઝનેસ સાયકલ ખબર છે, પ્રીવિયસલી બી આપણે આ વસ્તુ સ્ટડી કરી ગયેલા છે. બિઝનેસ સાયકલની અંદર બેઝિકલી ચાર સ્ટેજ હોય. એ તો પછી કંપની જે છે એના એની જાયન્ટનેસ ઉપર ડિપેન્ડ કરે છે કે સ્ટેજીસ કેટલા હોય, બટ બેઝિકલી ચાર સ્ટેજીસ હોય. ચાર સ્ટેજ હોય. કહ્યું તો કે ઇન્ટ્રોડક્શન, ગ્રોથ, સેચ્યુરેશન એન્ડ ડિક્લાઇન. આ ચાર સ્ટેજીસ ઉપર બિઝનેસ કામકાજ કરતી હોય, બરાબર. એક સ્ટેજ એવું આવે કે બિઝનેસ જે છે એ માર્કેટની અંદર કોમ્પિટિશનમાં ટકી શકવા માટે એબલ ન હોય અને એકદમ ડિક્લાઇનિંગના સ્ટેજ ઉપર આવે, તો ત્યારે એ પોતાના મજૂરોને કે એમ્પ્લોયઝ લોકોને છૂટા કરી દે. સો સાયક્લિકલના પોઈન્ટ ઓફ વ્યૂમાં પણ બે વસ્તુ આપેલી છે. એન્ડ બીજું એક ઇકોનોમિક સાયકલના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ આપેલી છે કે મંદીની એવી સિચ્યુએશન આવે છે કે એવી કોઈ પરિસ્થિતિ ઊભી થઈ ઇકોનોમીની અંદર કે જ્યાં તમારે લોકોને છૂટા કરી દેવા પડે. હવે આ સિચ્યુએશન છે ને અત્યારે જે પેન્ડેમિક સિચ્યુએશન, ધીસ ઇઝ ધી એક્સેપ્શનલ વન, જ્યાં મંદી કે તેજીના તો કાંઈ પેરામીટર્સને આપણે કન્સિડર કરી શકીએ એમ જ નથી. બટ ઇવન બિઝનેસીસ જે છે એ પોતાના લોકોને છૂટા આ પીરિયડમાં કરી દે છે જસ્ટ બિકોઝ ઓફ ધીસ પેન્ડેમિક સિચ્યુએશન એન્ડ સો મચ ડિક્લાઇન ઇન ધી ડિમાન્ડ ઓફ એવરીથિંગ, બરાબર. લોકોની પાસે પૈસા હોય તો લોકો માર્કેટમાં ડિમાન્ડ કરે ને. અત્યારે તો પરિસ્થિતિ એવી છે કે લોકોને પોતાનું સેવિંગ્સ નાખી દેવું પડે છે જસ્ટ બિકોઝ ફોર બાઇંગ ધી ગ્રોસરીઝ એન્ડ ઓલ ધીઝ બેઝિક હાઉસ હોલ્ડ આઇટમ્સ, બરાબર, ટુ રન ધી ડે ટુ ડે એક્ટિવિટીઝ. તો એના માટે લોકોને સેવિંગ્સમાંથી પૈસા કાઢવા પડતા હોય. તો આ ટાઈમ પીરિયડની અંદર હાઉ કેન યુ એક્સપેક્ટ એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ એન્ડ ઓલ ધીઝ થિંગ્સ? કારણ કે લોકો તો જે છે એ હાફ સેલેરીએ કામકાજ કરે છે, એઝ વેલ એઝ ઘણા લોકોને તો છૂટા કરી દે છે બિઝનેસીસ લોકો કે ઇન્સ્ટિટ્યુશન્સ લોકો. સો આ પેન્ડેમિક સિચ્યુએશનમાં એક વસ્તુ, એક પોઈન્ટ ઓફ વ્યૂ હું તમને એ આપું કે ઇફ યુ આર એમ્પ્લોયડ ઇન ધી એક્ટિવિટીઝ ધેન યુ આર બ્લેસ્ડ, યુ કેન કન્સિડર યુઅર સેલ્ફ બ્લેસ્ડ, બરાબર. કારણ કે લોકો જે છે એને બિલકુલ એમની પાસે કામકાજ નથી, કાંઈ નથી, ઇવન ખાવાના પૈસા નથી. સો ઇફ યુ ડુ હેવ ફૂડ, શેલ્ટર એન્ડ ક્લોથ્સ ટુ વેર, એન્ડ ઇફ યુ આર એમ્પ્લોયડ વિથ સમ ઓર ધી અધર જોબ્સ, ધેન યુ આર યુ કેન કન્સિડર યુઅર સેલ્ફ બ્લેસ્ડ, ફાઇન. પર્ટિક્યુલર આ એક્સેપ્શનલ સિચ્યુએશનની વાત કરું છું. બટ ધ થિંગ ઇઝ દેટ કે ઇકોનોમીની અંદર આવા સાયક્લિકલ ચેન્જીસના લીધે લોકો જે છે એ બેરોજગાર બનતા હોય છે. પણ એક આનો મેજર જે છે ને એ ફાયદો એ છે કે સાયક્લિકલ ચેન્જીસના લીધે તમે બેરોજગાર બની રહ્યો તો તમે ઘડીકમાં અમુક ટાઈમ પીરિયડ પછી એ સાયકલ બંધ થઈ જાય, પૂરું થઈ જાય, એટલે તમે ફરી પાછા એમ્પ્લોયડ થઈ શકો છો, ફાઇન. નેક્સ્ટ આનો પાર્ટ તમને આપેલો છે ટેકનોલોજીકલી અનએમ્પ્લોયમેન્ટ, એટલે કે એ જ વસ્તુ કે જે તમે ટ્રેડિશનલની અંદર ભણ્યા હતા એ જ વસ્તુ આનો ભાગ છે કે ટેકનોલોજી આવવાના લીધે બેરોજગાર બનેલા લોકો, બરાબર. જસ્ટ બિકોઝ યુ ડોન્ટ નો સમ ઓર ધી અધર સ્કિલ ઓર યુ ડોન્ટ નો હાઉ ટુ રન ધી મશીન, બરાબર, અને એના લીધે બેરોજગાર બનેલા લોકોની વાત કરે છે, ફાઇન. સો વેન એવર લેબર ઇન્સેન્ટિવ મેથડ ઇઝ રિપ્લેસિંગ, બરાબર, વિથ ધી હેલ્પ ઓફ ધી ટેકનોલોજીકલ ઇન્સેન્ટિવ મેથડ્સ, તો પછી ત્યારે આવી બેરોજગારીઓ માર્કેટમાં આવતી હોય છે. પણ આ પણ એક ટેમ્પરરી વન છે, બરાબર. આ બેરોજગારી પણ ટેમ્પરરી વન છે, કારણ કે લોકો જે છે એને તમે નવી સ્કિલ, નવી ટ્રેનિંગને એવી બધી વસ્તુઓ આપી અને તમે એને ફરી પાછા જે છે એ રોજગારીની અંદર લઈ આવી શકો છો, ફાઇન. ઘણી બધી કંપનીઝ આવા ટેકનોલોજીકલ ઓરિએન્ટેડ જે છે ટ્રેનિંગ પ્રોગ્રામ્સ કરતી હોય છે, બરાબર. કંપની એના એમ્પ્લોય માટે કરતી હોય છે આવા ઘણા બધા પ્રોગ્રામ. અને જે કંપની આવું અફોર્ડ નથી કરી શકતી એ સિમ્પલી જે લોકો નથી જાણતા એને રિલીઝ કરી અને નવા એમ્પ્લોયને હાયર કરે છે, ફાઇન. બટ ધ થિંગ ઇઝ દેટ કે ધીઝ બોથ ધી વન ઇઝ ધી ટેમ્પરરી વન. ઇન્ડસ્ટ્રીયલ અનએમ્પ્લોયમેન્ટની અંદર તમને બંને વસ્તુ જે આપેલી છે, વેધર ઇટ ઇઝ ધી પર્ટિક્યુલર સાયક્લિકલ ઓર ઇટ ઇઝ ધી ટેકનોલોજીકલ, બંને વસ્તુ જે છે એ તમે એને રિપ્લેસ કરી શકો છો વિથ ધી સમ ઓર ધી અધર સ્ટેપ્સ, ફાઇન. બીજી એક વસ્તુ એ કહી દઉં કે ઇન પર્ટિક્યુલર સેન્સ ટુ સાયક્લિકલ અનએમ્પ્લોયમેન્ટ, સાયક્લિકલ અનએમ્પ્લોયમેન્ટની અંદર ઘણી વખત એવી સિચ્યુએશન બને છે કે ભાઈ કન્ટ્રી 2-3 વર્ષ માટે એનો એ સેમ પ્રોબ્લેમ ફેસ કરતી હોય તો પછી એ એક્સેપ્શનલ સિનારિયો હોય છે, ફાઇન. બટ હા, એ ટાઈમ પીરિયડમાં કન્ટ્રી જે છે એવા એફર્ટ્સ તો કરતી જ હોય કે ભાઈ આ વસ્તુ રિમૂવ થઈ શકે ટુ સમ એક્સટેન્ટ, બરાબર. એક લેવલ સુધી એ વસ્તુ જે છે રિમૂવ થઈ શકે એમ એવા એફર્ટ્સ ગવર્મેન્ટ કરતી હોય છે પોતાની સાઈડથી.
નેક્સ્ટ પાર્ટ તમને આપેલું છે એજ્યુકેટેડ અનએમ્પ્લોઈડ, બરાબર. આના માટે તમને ઘણી બધી જે છે એ ડેફિનેશન સ્પેસિફાઈ કરેલી છે કે એજ્યુકેટેડ અનએમ્પ્લોઈડ કોને કહેવાય, જેમાં બધી વસ્તુને કમ્પાઇલ કરતા એક એવું તારણ નીકળ્યું છે કે જે વ્યક્તિ બેઝિક એજ્યુકેશન અટેન કરેલું છે, એટલે બેઝિક એજ્યુકેશનની અંદર 12 ધોરણ પાસ, બરાબર. હા, આપણી કન્ટ્રીની અંદર 12 સ્ટાન્ડર્ડ સુધી જે છે એ વસ્તુને એજ્યુકેશનના પેરામીટર્સથી લેવામાં આવે છે. બીજું, આપણી કન્ટ્રીની અંદર બીજા એક પેરામીટર નહીં કહું તો લિટરસીના પોઈન્ટ ઓફ વ્યૂથી લેવામાં આવે છે કે જે વ્યક્તિ લખી વાંચીને બોલી શકે કોઈ પણ ભાષાને એને લિટરેટ કહેવામાં આવે છે. તો આ પેરામીટર મારા પોઈન્ટ ઓફ વ્યૂથી ખોટું છે, તમે જો એનાલાઇઝ કરો તો એ ખોટું જ લાગે, કારણ કે લખી વાંચીને બોલી શકવા તો 7 ધોરણ પાસે હોય ને, 3 ધોરણ પાસે હોય ને, 4 ધોરણ પાસે હોય, યુ કેન નોટ કોલ ધેમ લિટરેટ, બરાબર. સો એ એક પોઈન્ટ ઓફ વ્યૂ છે. પણ જ્યારે વાત આવે છે એજ્યુકેટેડ અનએમ્પ્લોયડની તો એ લોકો 12 સ્ટાન્ડર્ડને બેઝિક એજ્યુકેશનના પેરામીટર્સ તરીકે કન્સિડર કરે છે. અને જે લોકો 12 સ્ટાન્ડર્ડ સુધી પાસ હોય, ભણેલા હોય, અને સ્ટીલ એ લોકો જે છે એની પાસે કરવા માટે કાંઈ પણ કામ નથી કે પ્રોડક્ટિવ કામ નથી, ધેટ દે આર કોલ્ડ એઝ એજ્યુકેટેડ અનએમ્પ્લોયડ પીપલ, બરાબર. દે આર નોન એઝ ધી એજ્યુકેટેડ અનએમ્પ્લોયડ. હવે આની અંદર છે ને તમને મોસ્ટલી 2 પોઈન્ટ ઓફ વ્યૂ આપેલા છે કે ડિફેક્ટિવ એજ્યુકેશન સિસ્ટમ એન્ડ સેકન્ડ વન ઇઝ ધી ડિફેક્ટિવ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ. બે વસ્તુને તમે બહુ ઇફેક્ટિવલી કનેક્ટ કરી શકશો. ડિફેક્ટિવ એજ્યુકેશન સિસ્ટમની અંદર તમને એવું આપેલું છે કે આપણી એજ્યુકેશન સિસ્ટમની અંદર ટ્રેનિંગ પ્રોગ્રામ્સ કે પ્રેક્ટિકલ પ્રોગ્રામ્સ જે છે એ કેરી કરવામાં નથી આવતા, એવી કોઈ એક્ટિવિટી કેરી કરવામાં નથી આવતી. એન્ડ યુ કેન કનેક્ટ વિથ ધીસ થિંગ, બરાબર. તમે મને તમારી જાતનું એનાલાઇઝ કરીને કે હું મારી જાતનું એનાલાઇઝ કરીને કહું તો આપણે જે લોકો જે આ પેરામીટર્સને કન્સિડર કરે છે, જે લોકો કે 12 ધોરણ પાસ, તો તમે કે હું આપણે જોઈ લઈએ કે 12 ધોરણ સુધીમાં આપણે ચોપડિયા જ્ઞાન સિવાય કંઈ લીધેલું છે. એન્ડ વી વર સો કન્સર્ન્ડ અબાઉટ દેટ બુક કે ભાઈ આમાંથી મોસ્ટ આઈએમપી શું પૂછાશે. તમારી જ વાત નથી કરતી, આઈ એમ કન્સિડરિંગ, આઈ એમ ઇન્ક્લુડિંગ માય સેલ્ફ ઓલ્સો. હું મારી પણ વાત કરું છું કે આપણે કેટલા કન્સર્ન હતા ને એ વસ્તુથી, ભલે એ વસ્તુ આપણે અત્યારે આટલા ટાઈમ પીરિયડ પછી રિયલાઇઝ થાય છે, દેટ ઇઝ ધી અનધર થિંગ. બટ તમે આ વસ્તુ અત્યારે કોઈ પણ ભણતા હોય એને રિયલાઇઝ કરાવી શકો છો, ફાઇન. આપણે એ વસ્તુ ઉપર કેટલા કન્સર્ન હતા કે 2 પુઠ્ઠા વચ્ચેનું આપણને પૂછાવવું જોઈએ, ઇવન ઇન આર બોર્ડ એક્ઝામ્સ 10th or 12th. આપણે બોર્ડ એક્ઝામની અંદર એ વસ્તુ માટે જ કન્સર્ન હતા કે ભાઈ આ 2 પુઠ્ઠા વચ્ચેનું આ બુકની અંદરથી આપણને બધું પૂછાવું જોઈએ. એમાં બી આપણે કેટલા કન્સર્ન હતા વિથ ધી મોસ્ટ આઈએમપી થિંગ્સ. આપણે ક્યારેય આપણા માઇન્ડને એટલા ઓપન જ નથી કરેલા કે નો, વી આર ઓપન ફોર ઓલ ધી થિંગ્સ. અને એ ત્યારની વાત તો શું કરું, ત્યારે તો કદાચ આપણી એજ એવી હોય કે આપણને કોઈ બીજા સમજાવીને એમ સમજતા હોય, બટ નાઉ વી આર એબલ ટુ અન્ડરસ્ટેન્ડ, સ્ટીલ વી આર નોટ ઓપન ફોર ઓલ ધી થિંગ્સ. આપણે હજુ એ વસ્તુ માટે ઓપન નથી થયેલા કે ના, આ વસ્તુ મને આપો, આઈ વિલ ટ્રાય માય બેસ્ટ ટુ ગેટ ધી થિંગ્સ. થાય નો થાય એ વસ્તુ તો પછીની વાત છે, આપણે તો પહેલેથી જ પાણીમાં બેસેલા હોઈએ છીએ, મારાથી નહીં થાય ભાઈ આ કામ, કે આઈ એમ નોટ ગોઈંગ ટુ ડુ ધીસ થિંગ, ધીસ ઇઝ અ ડિફિકલ્ટ ટાસ્ક ફોર મી, બરાબર. સો સ્ટીલ વી આર નોટ ઓપન ફોર ઓલ ધી ઓપોર્ચ્યુનિટીઝ, બરાબર. તમારામાંથી કેટલા એવા છો કે જે ઓપન ફોર ઓલ ધી ઓપોર્ચ્યુનિટીઝ હોય કે ના કાંઈ વાંધો નહીં, થોડોક ડિફિકલ્ટ ટાસ્ક છે તો આઈ વિલ ટ્રાય માય બેસ્ટ ટુ ગેટ ધી થિંગ્સ ડન. નો, વી આર સ્ટીલ નોટ વર્કિંગ ઓન ધેટ પાર્ટ, ફાઇન. સો એજ્યુકેશન, ડિફેક્ટિવ એજ્યુકેશન સિસ્ટમની અંદર છી, દરેક મારા દરેક પોઈન્ટ ઓફ વ્યૂની અંદર તમે 2 સાઇડેડ થિંગ્સ જ જોશો. દેર ઇઝ નોટ ઓલવેઝ 1 સાઇડેડ, દેર ઇઝ ઓલવેઝ 2 સાઇડેડ, બરાબર. તો ડિફેક્ટિવ એજ્યુકેશન સિસ્ટમ કંઈ ખાલી એકલા શિક્ષકોથી નથી બની, વિદ્યાર્થીઓનો પણ એમાં હાથ છે, બરાબર. આ બધી વસ્તુ છે સિસ્ટમની ડિફેક્ટ આપણે કાઢતા, જેમ કેમ આપણે સરકારનો વાંક દઈએ તો આપણો વાંક હોય, જેમ આપણો વાંક હોય એમ સરકારનો વાંક હોય, બરાબર. ઇન પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ ગવર્મેન્ટ તો જેમ ડિફેક્ટિવ એજ્યુકેશન સિસ્ટમ છે એમાં ખાલી શિક્ષકોનો વાંક નથી, એમાં વિદ્યાર્થીઓનો વાંક છે. વિદ્યાર્થીઓ જ દરેક વખતે એવું માંગતા હોય છે કે અમારે આ જ જોઈએ છે, પછી શિક્ષકો કદાચ આપવાની કોશિશ કરે તો એ લેવા તૈયાર નથી તો કેમ કરવું, બરાબર. સો ઓલવેઝ ડિફેક્ટ્સ ઓલવેઝ ધી 2 સાઇડેડ થિંગ ના, જેમ સિક્કાની દરેક બાજુમાં આપણે પોઝિટિવ નેગેટિવ બધું જોતા હોઈએ, સો ઇટ ઇઝ ઓલવેઝ ધી 2 સાઇડેડ થિંગ્સ ઇફ વી આર ફેસિંગ ધી પ્રોબ્લેમ. સો બંને લોકોથી બનેલી છે, જે ભણાવવાવાળા છે એનાથી નહીં પણ, અને જે ભણે છે એનાથી પણ, બરાબર. તો એઝ અ સ્ટુડન્ટ્સ વી હેવન્ટ રેઝ્ડ એની કાઇન્ડ ઓફ ઇશ્યુઝ, એન્ડ એઝ અ ટીચર્સ
they also haven't done on any kind of if any kind of efforts. So both the side problem to hato. So if we want to make our system clean, barabar, and if we want to remove these kind of issues, then we have to make the efforts, na. બરાબર તો એ વસ્તુ માટે એફર્ટ્સ કરવા જરૂરી છે તો એક પોઈન્ટ ઓફ વ્યૂ તમને એ પણ આપેલું છે કે પ્રેક્ટિકાલિટી નથી આપણી એજ્યુકેશન સિસ્ટમની અંદર નો ડાઉટ તમે હમણાં જો નવી શિક્ષણ નીતિ જોઈ હોય બરાબર ન્યૂ એજ્યુકેશન પોલિસી જોઈ હોય કે જે 2021ની અંદરથી જે છે અમુક ઇમ્પ્રુવમેન્ટ્સ આવવાના છે સો એમાં તમે જોઈ શકશો કે કેટલી વસ્તુઓ આવેલી છે કે ભાઈ એ લોકો એવું કહેવા માંગે છે કે 6, 7, 8 સ્ટાન્ડર્ડની અંદરથી કોડિંગ જે છે શીખવાડવામાં આવશે ને એવી બધા વસ્તુઓ ઇન્વોલ્વ કરેલી છે બરાબર સો એ વસ્તુ ઉપર એક વખત જોઈ લેજો ઇફ યુ હેવન રીડ ઇટ આઉટ તમે અત્યાર સુધી નથી જોઈ તો પછી જોઈ લેજો એક વખત સો યુ કેન ગેટ ધી આઈડિયા કે કેવું થવાનું છે બરાબર એમાં એવું ન વિચારવાનું હોય કે ભાઈ મેડમ 6, 7 ધોરણનું છે તો અમારા માટે કંઈ કામનું નથી બરાબર સો થોડાક સેલ્ફલેસ થતાં બી શીખી જજો લાઈફની અંદર એ બી એક કામની વસ્તુ છે સેકન્ડ પોઈન્ટ ઓફ વ્યૂ તમને એવું આપેલો છે કે હ્યુમન રિસોર્સિસનું મેનેજમેન્ટ નથી કંપનીઝની અંદર યા દેટ્સ ટ્રુ બરાબર એજ્યુકેટેડ અનએમ્પ્લોયડ લોકો એટલે માટે પણ હોય છે કે હ્યુમન રિસોર્સિસનું મેનેજમેન્ટ કરતા કંપનીઝ કે ઇન્સ્ટિટ્યુશનને નથી આવડતું એ લોકોને ખબર જ નથી હોતી કે મારે મારા એમ્પ્લોયઝને કેમ સાચવીને રાખવા બરાબર દે અને મેં તો એ વસ્તુ ખાસ જોયેલી બી છે પ્રેક્ટિકલી જોયેલી છે કે જે વ્યક્તિ પાસે પૈસા હોય છે અને જેને એક ઇન્સ્ટિટ્યુશન ઊભું કરેલું છે બિઝનેસ હાઉસ આખું ઊભું કરેલું છે એ વ્યક્તિ પોતે ઇલિટરેટ છે દે આર હાયરિંગ ધી લિટરેટ પીપલ બટ દે આર આસ્કિંગ ક્વેશ્ચન્સ ટુ ધી ક્વેશ્ચન્સ સચ એઝ ધી ઇલિટરેટ પીપલ દેટ શુડ બી આસ્ક્ડ ટુ ધી લેબર કાઇન્ડ ઓફ થિંગ્સ બરાબર જે એ લોકો છે ને ઇન્ટરવ્યૂની અંદર માલિક પોતે ઇન્ટરવ્યૂ લે માલિક પોતે 7-5 હોય 7-8 પાસ હોય બરાબર પૈસા છે એટલે એમણે બિઝનેસ હાઉસ તો ઊભું કરી લીધેલું છે હા રિયલ સિનારીઓ છે થોડુંક કડવું લાગશે બટ રિયલ સિનારીઓ 7-8 પાસ પોતે હોય એ વ્યક્તિ ઇન્ટરવ્યૂ લેવા બેસે પર્ટિક્યુલરલી એવા લોકોનું કે જે લોકોને એને મેનેજમેન્ટ લેવલે હાયર કરવા છે બરાબર એવા લોકોનો એ ઇન્ટરવ્યૂ લેશે પ્રશ્નો એવા પૂછશે કે જે હકીકતમાં બોટમ લેવલના લોકોને કે સુપરવાઇઝર કે ફોરમેન લેવલના લોકોને પૂછવાના હોય બરાબર એટલે અહીંયાથી પહેલાં તો પડતી થવાની સ્ટાર્ટ થઈ પછી એ લોકો આ લોકો સારી સેલરી આપતા હોય એટલે પેલો વ્યક્તિ કે જે બિચારો ગયો હોય અનએમ્પ્લોયડ હોય એટલે એને એમ થાય કે નોકરી મળી જાય આપણને તો સારું એ ગયો છે નોકરી લેવા હવે ફોલ્ટ એના સાઈડથી આવે છે ત્યાંથી હું તમને કહું કે મેં તમને કીધું ને કે કોઈ વસ્તુ વન સાઈડ ન હોય ઇટ ઇઝ ઓલવેઝ ટુ સાઈડ ફોલ્ટ ત્યાંથી આવે એ વ્યક્તિ જે જોબ લેવા ગયો હોય ને એ એવું જોવે કે બધી વસ્તુ આપણને ઓબ્વિયસલી આપણને છે ને હંમેશા એ વસ્તુ આપણને બહુ ગમતી હોય કે જેમાં આપણને તારા દેખાતા હોય વી આર ઓલવેઝ કન્સર્ન અબાઉટ ધી સ્ટાર્સ અને જેમાં સ્ટાર્સ દેખાય ને એ વસ્તુ માટે આપણે પહેલાં ફોકસ કરીએ એટલે એને સ્ટાર્સ દેખાય ને કે તમને આવું સેલરીને બધું પેકેજને આપવામાં આવશે એટલે જાઓ છો તમે એક્સેપ્ટ કરી લ્યો છો જોબ ઓપોર્ચ્યુનિટી પછી જ્યારે તમે એન્વાયરમેન્ટની અંદર ઇન્વોલ્વ થાવ છો એન્ડ યુ આર નોટ કમ્ફર્ટેબલ વિથ ધેટ પર્ટિક્યુલર એન્વાયરમેન્ટ તમે એન્વાયરમેન્ટ સાથે બરાબર છે કે કમ્ફર્ટેબલ ફીલ નથી કરતા અને બિઝનેસ તમને ક્યારેય એવું ટ્રાય જ નથી કરતું કે તમે કમ્ફર્ટેબલ ફીલ કરો પણ ઓબ્વિયસલી મારી પાસે પૈસા હોય તો વાય શુડ આઈ મેક યુ ફીલ કમ્ફર્ટેબલ આ પણ આપણો સિનારીઓ છે એક બરાબર ને કે મારે શું કામ તમને કમ્ફર્ટેબલ ફીલ કરાવવું જ જોઈએ એઝ અ ઓનર ઓફ ધેટ પર્ટિક્યુલર બિઝનેસ હાઉસ સો એ બી એક થિંગ છે પછી તમે એમાં ઇન્વોલ્વ થાવ છો તમારી પ્રોડક્ટિવિટી ડે બાય ડે ઘટતી જ જાય છે એક દિવસ એવો આવે છે કે તમારી પ્રોડક્ટિવિટી નેગ્લિજિબલ કે ઝીરો થઈ જાય છે કંપની તમને કાઢી મૂકે છે તમે બની જાઓ છો અનએમ્પ્લોયડ અને એક વખત અનએમ્પ્લોયડ આવી રીતે બન્યા પછી તમે ક્યારેય પણ ફરી પાછા જે છે એ રોજગારી મેળવવા જતા જ નથી એન્ડ ઇન દેટ કેસ રૂટ આનું એ હતું કે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ કંપનીને નહોતું ફાવતું અને તમે અનએમ્પ્લોયડ થઈ જાઓ છો બરાબર આમાં તમારો વાંક ક્યાં હતો એ હું તમને કહી દઉં તમારો વાંક એ હતો કે તમે એ એન્વાયરમેન્ટમાં ફિટ થવાની ટ્રાય કરતા હતા કે જ્યાં તમે ફિટ થઈ શકતા નહોતા ફાઇન સો ઓબ્વિયસલી તમારી પ્રોડક્ટિવિટી ઘટતી જાય બીજું કે એમ જે કોઈ પણ બિઝનેસ હાઉસ છે એને પણ આઈડિયા નથી હોતો કે મારે કેવી રીતે મારા એમ્પ્લોયઝને સંભાળવા અને હું તો તમને ચોખ્ખું જ કહું છું કે તમારા ગ્રેજ્યુએશન પછી ઇફ યુ આર ઓપ્ટિંગ ફોર ધી કોર્સિસ લાઈક સચ એઝ MBA કોર્સિસ એન્ડ પ્રોફેશનલ કોર્સિસ તો જિંદગીમાં એ રાજકોટમાં જોબ કરવાની તો વિચારતાય નહીં રાજકોટ ઇઝ ધી હાઈલી અનપ્રોફેશનલ કોર્પોરેટ એન્વાયરમેન્ટ બરાબર સો ઇફ યુ વોન્ટ ટુ ગો ફોર ધી કોર્પોરેટ્સ
गो टू दी अहमदाबाद और मुंबई और पुणे और बड़ोड़ा फाइन राजकोटनी अंदर करता ज नहीं अहीं छे ने आखो अलग ज कॉर्पोरेटनु एनवायरमेंट छे आ रियल सीनारियो छे कड़वुं लागशे पण साचुं छे फाइन सो पर्टिक्युलर अर्बन अनएम्प्लॉयमेंट मने अहीं सुधी राखे बाकीनुं कमिंग सेशन्स नी अंदर डिस्कस करशुं थैंक यू सो मच.